સોમવારના રોજ મળેલી કોર્પોરેશનની સામાન્ય સભામાં પીવાના પાણીના કકળાટ મુદ્દે તડાફડી સર્જાઈ હતી. શાસક અને વિપક્ષના કોર્પોરેટરોએ પીવાના પાણી મુદ્દે એકમત થઈ રજૂઆત કરી કોર્પોરેશનમાં પાણીની સમસ્યાના નિરાકરણ મુદ્દે સંકલનનો અભાવ અંગે આકરી પ્રતિક્રિયા આપી હતી. શાસક પક્ષના કોર્પોરેટર ઘનશ્યામભાઈ પટેલ અને આશીષભાઈ જોશી તેમજ વિપક્ષના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા અને બાળુભાઈ સુર્વે સહિતના કોર્પોરેટરોએ પીવાના પાણીની સમસ્યા મુદ્દે આકરી રજૂઆત કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે વડોદરામાં પીવાના પાણી વેચવાનો વ્યવસાય કરતી મિની ફેક્ટરીઓની સંખ્યા ચિંતાજનક વધી છે, તે બાબતે પણ તપાસ થવી જરૂરી છે. તેમના જવાબમાં કેયુરભાઈ રોકડિયાએ જરૂરી પગલાં ભરવા પણ તંત્રનું ધ્યાન દોર્યું છે. આમ સોમવારના રોજ મળેલી કોર્પોરેશનની સામાન્ય સભા પાણીના કકળાટનો કાયમી અંત આણવા રજૂઆત થઈ હતી. વડોદરા શહેરની અંદર અમારા કાઉન્સિલર દ્વારા, અલગ અલગ વિસ્તારના કાઉન્સિલર દ્વારા અમારી પાસે ભૂતકાળમાં અને આજે પણ, આજે વિશેષ કરીને વોર્ડ નંબર 15ના કાઉન્સિલર દ્વારા એમના વિસ્તારની અંદર જે જગની ફેક્ટરી ઊભી થઈ છે તો આની તપાસ કરવામાં આવી, માગણી કરવામાં આવી છે. અમે પણ તંત્રને સૂચન કર્યું છે કે જે જગની ફેક્ટરી વડોદરા શહેરમાં કેટલી આવેલી છે, એ લોકોનો પ્રાથમિક પાણી લેવાનો સોર્સ કયો છે, અને એમાં પણ કોર્પોરેશનની લાઇનમાંથી પાણી લેવામાં આવે છે કે બોરમાંથી પાણી લેવામાં આવે છે, કયા ધારાધોરણ મુજબ પાણી લેવામાં આવે છે, કેટલો વેરો ભરવામાં આવે છે, જો બોરમાંથી લેવામાં આવે છે તો તેના રિચાર્જની કોઈ વ્યવસ્થા કરી છે કે નહીં, આ તમામ પ્રકારની માહિતી એકત્ર કરીને કાર્યવાહી કરવાનું તંત્રને કહેવામાં આવ્યું છે. એક મહિનો થઈ જાય અને ફોલ્ટ ના મળે તો મારે કમિશનરશ્રીનું ધ્યાન દોરવું પડ્યું. શનિવારે કમિશનરશ્રીએ કીધું કે બપોરે 1:30 વાગે બધા આવ્યા છે, શનિવાર રવિવારની રજા હતી. આજે સોમવારે પણ સવારે એ જ પરિસ્થિતિમાં પાણી આવ્યું ત્યારે મારે એમને ના છૂટકે કહેવું પડ્યું કે બેન આપ અધિકારીઓને કહો કે આ પાણી પીવા લાયક છે, આપ પીજો, તો એમને ખ્યાલ આવે. કેટલો વખતથી આ પાણી આવે છે, શું શું સમસ્યા અંતર સર્જાય છે? એક મહિનાથી વોર્ડ નંબર 15ની સૌથી મોટી સોસાયટી એવું વૈકુંઠ સોસાયટીમાં લગભગ 1500 મકાન એટલે 7000-8000ની વસ્તી ધરાવતી એ સોસાયટીમાં ગંદા પાણીની સમસ્યા છે. ચારે બાજુથી ગંદુ પાણી આવવા માંડ્યું. ફોલ્ટ શોધતા શોધતા આજે જે પ્રથમ દિવસે જે ગલીની ફરિયાદ હતી એ ગલીની ફરિયાદ આજના દિવસે પણ એઝ ઇટ ઇઝ ઉપસ્થિત છે. 388 નંબરવાળી ગલીમાં હાલમાં પણ પાણી ગંદુ આવી રહ્યું છે, એટલે મારે એમને ધ્યાન દોરવું પડ્યું. અને કમિશનરશ્રીએ કીધું છે કે મેં અધિકારીને કીધું છે 4-5 દિવસમાં એનો નિવેડો આવી જશે, એટલે એક મહિનો અને 4-5 દિવસ હજુ ગણી શકાય. ગેરકાયદેસર જે જગવાલા છે કે જે કાયદેસર પાણી નથી લઈ રહ્યા એ બાબતે પણ આપણે સૂચન, એ ગંદા પાણીની સમસ્યા જ્યારે 2 વર્ષ પહેલાં શરૂ થઈ ત્યારથી આ જગની ફેક્ટરીઓ ધીમે ધીમે વધવા માંડી અને આજે પણ ગંદા પાણીની સમસ્યા છે. અને આ લોકો
ના કનેક્શનો મેં ચેક કરવાના કીધા છે કે એમણે કાયદેસર લીધા છે કે ગેરકાયદેસર. જો ગેરકાયદેસર હોય તો એને કાયદેસર કરી ટેક્સ ભરીને કોર્પોરેશનમાં લાગત ભરીને એને કાયદેસર કરીને એને ચાલુ કરવા જોઈએ. એટલે નોંધાયેલા કનેક્શનો કેટલા છે, નોંધાયેલી મિની ફેક્ટરી કેટલી છે, વોર્ડ 15માં આવેલ વહીવટી વોર્ડ 3માં જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એકઈ નોંધાયેલી આવી મિનરલ વોટર જગની ફેક્ટરીઓ ના જોવા મળી. જેના કારણે અમારે કમિશનરશ્રીને પત્ર લખવો પડ્યો છે કે આની યોગ્ય તપાસ કરી અને કનેક્શનો કાયદેસર છે કે ગેરકાયદેસર એ ચકાસવા જોઈએ. કામગીરી થઈ નથી અને નિર્જન ખાડો બનાવી દીધો છે 100 વીઘા જમીનનો, એની બાબતે કાયદેસરની કાર્યવાહી કરો. 2 વર્ષ એની મુદત પૂર્ણ થઈ ગઈ છે 2 વર્ષની વર્ક ઓર્ડરની, છતાં પણ કોર્પોરેશને માત્ર 4 લાખ રૂપિયા દંડ વસૂલીને સંતોષ માન્યો છે. તો ખરેખર 1 કરોડ રૂપિયાને એની જોડે દંડની વસૂલાત કરવી જોઈએ અને કામગીરી સત્વરે પૂર્ણ કરવી જોઈએ, એ મિનિટની મારી માગણી હતી. અને આ ફાયરના કર્મચારીઓ અને વિકલ્પુરના આ બંનેના ડ્રાઈવરો જે છે એ લોકો નિષ્ઠાથી ફરજ બજાવે છે, છતાં જે લોકો વેદના વેઠી રહ્યા છે એમની માટે કંઈક સારું ગંભીરતાથી વિચારીને કરવું જોઈએ, નિયમિત કરવા જોઈએ. પગાર એમને નિયમિત મળે ને સરકારી ધારા ધોરણ પ્રમાણે મળે, એ રીતની યુનિફોર્મ મળે, એ રીતની કાર્યવાહી કરવા માટે મારી માગણી કરી. અમે વારંવાર દરેક સભામાં વારંવાર રજૂઆતો કરી છે, કમિશનરશ્રીને પત્ર લખ્યા છે અને અમે એ જ કહેતા આવ્યા છીએ કે અગાઉથી આયોજન કરો. તમે જોઈ શકો અમને શરૂઆતમાં જ આટલા બધા પાણીની જે ફરિયાદો વધી રહી છે અને પ્રેશર ઓછું થતું જાય છે. ટાંકીવાલાને પૂછવા જઈએ તો એવું કહે છે કે અમે પાણી એક તાસ એક કલાક છોડતા હોઈએ છીએ પણ વિસ્તારમાં નથી જતું. એ તમામ જવાબદારી અધિકારીની હોય છે. કોઈ જગ્યાએ ભંગાણ પડેલું હોય, કોઈ જગ્યાએ લીકેજ હોય, ના અમારા વિસ્તારમાં 3 થી 4 જગ્યા તો મોટું ભંગાણ છે અને 5-5, 6-6 દિવસ સુધી આપણે ધ્યાન ના આપતા હોય. એટલે આ તમામ જવાબદારી સત્તાધારી પક્ષની જ હોય અને એમના ભૂલના લીધે વડોદરા શહેરના તમામ લોકો જે પાણીથી વંચિત રહી ગયા છે એ એમના ભૂલના લીધે છે. એટલે અમારું એવું કમિશનરને આજે અમે રજૂઆત કરી આખા વિસ્તારમાં સંકલન કરીને, તમામ અધિકારી જોડે સંકલન કરીને વડોદરા શહેરના અમારા વિસ્તારમાં લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળે એવું ખાસ ધ્યાન રાખવું.